શ્રી કેએસ સિસોદિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલસીબી મોડાસાને ખાનગી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે સદરી ઈસમ વિક્રમ ભારતી આનંદ ભારતી ગોસ્વામી સિહોલી તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠાના આજરોજ એક યમાહા સેલ્યુરો સિહોલી ગામેથી નીકળી રાયગઢ રાજનગર ચોકડી થઈ મોડાસા ખાતે સદર બાઇક વેચવા માટે આવનાર હોવાથી ચોક્કસ બાતમી મળી હતી, જે આધારે શ્રી એન કે રબારી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી મોડાસા તથા કે એસ સિસોદિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલસીબી મોડાસાના સ્ટાફના માણસોએ ગણેશપુરા 3 રસ્તા રોડ ઉપરથી કોર્ડન કરી પકડી પાડેલ અને સદરી ઈસમ પાસે બાઇકના કાગળો કે બીજા કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરવા જણાવતા સદરી ઈસમે જણાવેલ કે સદર બાઇક પોતે આજથી આશરે એકાદ વર્ગ અગાઉ હિંમત બેરણા ખાતે આવેલ મંદિર આગળથી ચોરી કરેલાની કબૂલાત કરેલ. આરોપીને તારીખ 26/11/2018 ગણેશપુરા 4 રસ્તા રોડ મોડાસા પરથી અટકાયત કરી સદર ઈસમ પાસેથી કુલ રકમ રૂપિયા 1,25,000નો મુદ્દામાલ CRPC કલમ 102 મુજબ કબજે લીધેલ છે. સદરી ઈસમ પાસે કબજે લીધેલ મુદ્દામાલ 1 હીરો સ્પ્લેન્ડર કિંમત રૂપિયા 30,000, 1 હીરો ડ્રીમ યુગ કિંમત રૂપિયા 25,000, 1 હીરો સ્પ્લેન્ડર કિંમત રૂપિયા 20,000, 1 યમાહા સેલ્યુર કિંમત રૂપિયા 20,000. આમ મળી કુલ 5 બાઇક, જેની કુલ રકમ રૂપિયા 1,25,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે. આમ અરવલ્લી જિલ્લા LCBને ચોરીઓના વણ શોધાયેલા કુલ 5 ગુનાઓ શોધી કાઢવામાં મોટી સફળતા મળી છે. માં ઓસઈ તરીકે ફરજ બજાવતા શ્રી કેએસ સિસોદિયા સાહેબ નાઓને બાતમી હકીકત મળેલી કે વિક્રમ ભારતી આનંદ ભારતી ગોસ્વામી રહે સિહોલી તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા નાનો જે છે એ અવારનવાર આ બાઇક ચોરીઓ કરે છે અને તે હિંમતનગરથી મોડાસા ખાતે આ ચોરીનું જે બાઇક છે એ વેચવા આવનાર છે. જે અનુસંધાને પોલીસની આ LCB ટીમો જે છે એ અલગ અલગ જગ્યાએ વોચમાં ગોઠવાઈ ગયેલી, જેમાં ગણેશપુરા ખાતે આ બાતમી હકીકતવાળો ઈસમ આવતા તેને રોકી અને એની પૂછપરછ કરતા એની પાસે કોઈ ગાડીના વાહનોના કોઈ કેસ કાગળો હતા નહીં, જેની વિશેષ પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા એની 41 વંડી મુજબ અટક કરવામાં આવેલી અને તેની વિશેષ જ્યારે પૂછપરછ કરવામાં આવેલી ત્યારે તેને ચોરીના 5 જેટલા મોટરસાયકલ ચોરીની કબૂલાત કરી અને એની પાસેથી રિકવર કરવામાં આવેલા હતા. આ ઈસમને વિશેષ પૂછપરછ કરવામાં આવેલી ત્યારે તે અગાઉ પણ મંદિર ચોરીના ગુનાઓમાં સંકળાયેલ હોવાની પણ એને કબૂલાત કરેલી છે. આ જે બાઇકો છે એની કિંમત અંદાજે 1,25,000 રૂપિયા જેટલી થવા જાય છે અને આ સરસ ઉમદા કામગીરી કરવા બદલ હું LCB ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન કે રબારી સાહેબના હો તેમજ પોષઈ શ્રી કે સિસોદિયા સાહેબ બંને અને તેમની પૂરી ટીમ જે છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સર, તપાસમાં કેટલા મંદિરોમાં ચોરી કરી એવું કોઈ એ વિશેષ તો અત્યારે મંદિર ચોરી એને કરેલી એક ચોરી કરેલી છે એ જ હકીકત ધ્યાનમાં આવેલી છે. હાલમાં કયા કયા જિલ્લાઓમાં ચોરી ઘટના એણે અત્યારે જે પ્રાથમિક તબક્કે અમને ખ્યાલ જે ધ્યાનમાં આવેલું છે એમાં સાબરકાંઠા જિલ્લો જે છે એમાંથી એણે આ ચોરીઓ બધી બાઇકો કરેલી છે અને આ અનુસંધાને સાબરકાંઠા જિલ્લાઓમાં પણ બાઇક ચોરીના જે એની પાસેથી જે બાઇકો રિકવર થયા છે એ બાઇક ચોરીઓ સાબરકાંઠામાંથી કરેલી હોવાનું ધ્યાને આવેલું છે. વૈભવ રાઠોડ, KTV ન્યૂઝ, મોડાસા.
ખંડ પોલીસની ઉપરોક્ત અપહરણ થયેલી બાળકી ભાચીજીના મુવાડા ગામના હિતેશ તથા મુકેશ તેમજ લક્ષ્મીબેને અપહરણ કરી ગયેલ હોવાની બાતમી હકીકત મેળવી તેમજ મળેલ બાતમી મુજબની તપાસ કરતા સકમંદોમાં જણાવેલ ઈસમો ગામ છોડી નાસી ગયેલાની હકીકત જણાયેલ જે દિશામાં અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરતા આ અપહરણ થયેલી બાળકીને લક્ષ્મી નામની મહિલા તેના બે સાગરીતો સાથે અપહરણ કરી રાજકોટ લઈ ગયેલાની હકીકત જાણવા મળેલ હતી, જેથી બાયડ તથા એલસીબી તેમજ પેરોલ ફ્લોની ટીમો દ્વારા અલગ અલગ સંભવિત જગ્યાએ છાપા મારેલા અને રાજકોટના કાલાવાડ રોડ ઉપર આવેલ મેટોડા વિસ્તારમાંથી એક મકાનમાંથી લક્ષ્મી અને મુકેશભાઈ ખાંટ નામના અપહરણકર્તાના કબજામાંથી બાળકીને પરત લાવી તેના મા બાપને સોંપવામાં આવી હતી. આ અપહરણકર્તાનો હેતુ લક્ષ્મીબેનને મુકેશભાઈ ખાંટ સાથે પ્રેમ સંબંધ હતો અને મુકેશભાઈ પરિણીત હોય અને તેઓને કોઈ સંતાન ન હોય અને લક્ષ્મી મુકેશભાઈ સાથે રહેવા માગતી હતી. તેથી લક્ષ્મીએ મુકેશને ફોન કરી પોતાના સંબંધથી પુત્રીનો જન્મ થયેલ છે તેમ ખોટું બોલીને મુકેશ તેની સાથે રહે તે કોઈ બાળકીના અપહરણનો મોકો શોધતી હતી. તે માટે તેને હિતેશ ભાઈ સોલંકી અને મુકેશભાઈ ચંદુભાઈ સોલંકીનો સંપર્ક કરી ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા મજૂર પરિવારની બાળકીને તારીખ 30/11/2018 ને રોજ ઘોડિયામાં સૂતી બાળકીને ઉપાડી ગયેલ હતા અને આજ રોજ તારીખ 5/12/2018 રોજ આ અપહરણ થયેલી બાળકીને બાયડ પોલીસ ટીમ, એલસીબી ટીમ તથા પેરોલ ફ્લોના સંયુક્ત ટીમ વર્કથી તેમજ એલસીબી તરફથી મળેલ ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. તારીખ 30/11/2018 ના રોજે જે બાયડમાંથી 6 મહિનાના બાળકીનું અપહરણ થયું હતું, એમાં બનાવનો સિરિયસનેસ જોતા રેન્જ આઈજી સાહેબ ગાંધીનગર અને ઇન્ચાર્જ એસપી સાહેબ કંજરિયા સાહેબે એલસીબી, પરોલ ફરલો અને પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો બનાવીને એની તપાસ કરવા માટે મોકલેલી, જેમાં તપાસ કરતા આ લોકોએ શકમંદ જેવા માણસોના નામો બહાર કાઢ્યા, જેમાં એક મુકેશભાઈ અને હિતેશભાઈ આ બે લોકોએ આ બાળકીનું અપહરણ કરીને લક્ષ્મીબેન સોળંકી જે બાયડના જ રહેવાસી છે પ્રણેત્રણ એમને આપવાની માહિતી મળી હતી. પછી એમની વધુ તપાસ કરતા આ ખબર મળી કે લક્ષ્મીબેન એ બાળકીને લઈને તે રાતે બીરપુરના સરડીયા ગામે ગયેલ અને સરડીયા ગામથી બીજા દિવસે એમને લઈને રાજકોટ જતી રહેલી, જ્યાં એમને એક મુકેશભાઈ કરીને બીજો મુકેશભાઈ જે છે એમની સાથે પ્રેમ સંબંધ હતા અને એમની સાથે પ્રેમ સંબંધમાં એ લગ્ન કરવા માંગતા હતા, એટલે આપણા પ્રેમ સંબંધનું એ બાળક છે આ રીતનું એમને કહેવાનું એક ઇન્ટેન્શન હતું. એ ખબર પડતા જ અમારી ત્રણે ત્રણ ટીમો અહીંયાથી જઈને ગઈકાલે બાળકીને અને આરોપીઓને બધાને લઈને આવી છે. થેન્ક યુ. આ બાળકીના માતા પિતા ઈંટ ભઠ્ઠા પર કામ કરે છે અને એ ઈંટ ભઠ્ઠા પર કામ કરવા ગયેલા ત્યારે બાળકી જે ઘરમાં સૂતી હતી તો એ સૂતા હાલતમાં બાળકીને લઈને હિતેશ અને મુકેશ ઉપાડી લઈ ગયા અને એમને લક્ષ્મીબેન પાસે આપ્યું. હા, એ હિતેશ અને મુકેશને બાળકી ઉપાડીને મારી પાસે આપો તો હું તમને પૈસા આપીશું આ રીતની વાત એમને કરેલી
પણ પૈસાની લેવલ દેવડ કેટલી થઈ અને કેટલી નથી થઈ એ હવે વધુ તપાસમાં જ બહાર આવશે. ત્રણે ત્રણ આરોપીઓ એક પકડી, લક્ષ્મીબેન ને પકડ્યું છે. વૈભવ રાઠોડ, કેટીવી ન્યૂઝ, મોડાસા. જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનનો ખૂનવીથ લૂંટનો ગુનો શોધી કાઢવા મયંકસિંહ ચાવડા તેમજ મયુર પાટીલની સૂચના મુજબ એનકે રબારી, પીઆઈ એલસીબી, કેએસ સિસોદિયાની ટીમ દ્વારા ભિલોડામાં થયેલ મા અંબે ટ્રેડિંગના માલિક રાજેન્દ્રભાઈ અગ્રવાલનું તેમના ઘર આગળ ઝપાઝપી કરી કોઈ વેપનથી ફાયરિંગ કરી છાતીના ભાગે ગોળી મારી હત્યા કરી લૂંટ કરનાર ચાર આરોપીઓને અટકાયત કરી જેલના સળિયા પાછળ મોકલી દેવાયા છે. આ ચાર આરોપીઓમાં અંકુર ખડા ઉર્ફે કુકડો ગામ વાંસડી, મેહુલ વડેરા ગામ વોરાવાવ, ગણેશ પટેલ ઉર્ફે ગની ગામ ધોલવાણી, વિજય બજાત ઉર્ફે આરવી ગામ કલ્યાણપુર ભિલોડા તાલુકાના સામે કલમ 302-392 તેમજ જીપી એક્ટ કલમ 135 મુજબ ગુન્હો દાખલ કરી અરવલ્લી જિલ્લા પોલીસ, એલસીબી અને ભિલોડા પોલીસ સ્ટેશનનો ચકચારી ભર્યો ખૂનવીથ લૂંટનો ગુન્હો શોધી કાઢવાનો સફળતા મળી હતી. તારીખ 13 નવેમ્બર 2018ના રોજે ભિલોડા ગામે જે લૂંટ વિથ મર્ડરનો બનાવ બનેલો એના લીધે આપણને જિલ્લામાં એલસીબી, એસઓજી, પેરોલ ફરલો તેમજ પોલીસ સ્ટેશન લેવલ ઉપર જુદી જુદી ટીમો બનાવીને તપાસ હાથ ધરેલી. એમાં તપાસના ભાગરૂપે એલસીબીએ ચાર ઇસમોની ધરપકડ કરી છે, જેમના નામો અંકુર કુમાર, મેહુલ કુમાર, ગણેશ ઉર્ફે ગની અને વિજય કુમાર એમ છે. એમાંથી બે આરોપીઓએ જે ભોગ બનનાર છે એમના ઉપર વોચ અને રેકી રાખવાનું કામ કરેલ, તેમજ આરોપી મેહુલ અંકુર કુમાર અને વિજય કુમાર એ પોતાના મોટરસાઇકલ ઉપર ભોગ બનનારના પાછળ જઈને એમના ઘરની સામે એમની સાથે ઝપાઝપી કરીને એમના હાથમાંથી એમના પૈસાનું ભરેલું બેગ લૂંટીને કોઈ વેપનથી એમના ઉપર ફાયર કરીને નાસી ગયેલા, જેમાં ભોગ બનનારનું મૃત્યુ થયું છે. એમના રિમાન્ડ લેવાનું કામ અત્યારે ચાલુ છે. રિમાન્ડ લઈને વેપન રિકવરી અને એમનું મોટિવ બહાર કાઢવાની કામગીરી આગળ ચાલુ છે. સર, પોલીસ આરોપીઓ સુધી કઈ રીતે પહોંચી? આરોપીઓ સુધી આપણ હવે જુદી જુદી મેથડ્સનો યુઝ કર્યું છે, પણ એમાં થોડું બધું સર્વેલન્સ, થોડું બધું ખાનગી રીતે માહિતી અને થોડું બધું ટેકનિકલ ઇનપુટ, એ ત્રણેય ત્રણનું ઇનપુટ જોડીને આપણ એમના સુધી પહોંચ્યા છીએ. એમના પાસેથી રિકવરીમાં અત્યારે કશું મળેલું નથી. હવે આપણ આગળની તપાસ જ્યારે રિમાન્ડ મળશે ત્યારે હાથ ધરીશું અને જે જે વસ્તુ રિકવર કરવું કરીને એમનું કન્વિક્શન થાય આવી બધી વસ્તુઓ આપણ રિકવર કરવાના ટ્રાય કરીશું. આરોપી ક્યારે પકડાયા હતા? હવે ચારે ચાર આરોપી એમ તો હવે એમાં અમે અત્યારે એક ડિસ્કસ નહીં કરી શકીએ, કેમ કે અમારા બાકી આરોપીઓ આમાં પકડવાના બાકી છે, એટલે એ બધું આગળની તપાસમાં બહાર આવશે, જ્યારે આવશે ત્યારે અમે કહી શકીશું.
બીજા આરોપી છે આ ચાર સિવાય વધારે આરોપીઓ એમાં છે અને પકડવાનો બાકી છે અને તે તપાસ ચાલે છે એટલે થોડી ઇન્ફોર્મેશન અમે અત્યારે આપી નહીં શકીએ. એ બધું તો વધારે તપાસમાં જ બહાર નીકળશે. અત્યારે એમની કાર ક્યાંથી આવી, ગાડી ક્યાંથી આવી, એ તપાસનો વિષય છે. વૈભવ રાઠોડ, KTV ન્યૂઝ, ગુજરાતી, મોડાસા.